नमस्कार मित्रों, आजना नवा वीडियो में आप सौ दर्शक मित्रों हार्दिक स्वागत छे। बदलाती सीजन में घणा बधा लोकोने गळा में दुखावानी तकलीफ मित्रों थई जती होय छे। तो सौ प्रथम मित्रों तमने जणावी दऊं कि जो तमे ठंडा पाणीनुं सेवन करता होय अने ए पण पाणीनी बॉटल आ रीते तमे ऊंचे राखीने तमे पीता होय तो तमे आजथी मित्रों बंद करी देजो, कारण के बदलाती सीजन में घणा बधा लोकोने गळा में दुखावानी समस्या, गळा में इन्फेक्शन थई जवानी समस्या जे थती होय छे। 90% લોકો ઠંડા પાણીનું સેવન કરે છે, એના કારણે જ મિત્રો થતી હોય છે। એટલે સૌ પ્રથમ તો મિત્રો હું તમને જણાવી દઉં કે ઠંડા પાણીનું જો તમે સેવન કરતા હોય ફ્રીજના, તો એને બંધ કરી દેજો, એની જગ્યાએ તમે માટલાના પાણીનું તમે સેવન કરજો। હવે ગળામાં જે દુખાવો થતો હોય એના માટે એક બેસ્ટ હોમ રેમેડી હું તમારા માટે મિત્રો લઈને આવ્યો છું। એકદમ સિમ્પલ અને એકદમ સોબર છે, દરેકે દરેક આ ઉપાય તમે કરી શકો છો અને કોઈ પણ પ્રકારનું મિત્રો સાઈડ ઇફેક્ટ નથી। અને માત્ર 1 થી 2 દિવસની અંદર જે લોકોને ગળામાં દુખાવાનો ખૂબ વધારે થતો હોય, કોઈ પણ દવા વગર આ ઉપાય તમે કરશો તો ગળાનો દુખાવો માત્ર 1 થી 2 દિવસમાં ગાયબ થઈ જશે। તો જાણવા માટે વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી, તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે। તો ચલો મિત્રો, આપણે શું ઉપાય કરવાનો છે એ હવે જોઈએ। તો મિત્રો, ઉપાયની અંદર આપણે 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે। તો સૌ પ્રથમ મિત્રો આવે છે કે કાળા મરી, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2 થી 3 નંગ જેટલા તમારે કાળા મરી તમારે લેવાના છે। મરીનો પાવડર તમારે નહીં લેવાનો, 2 થી 3 નંગ તમારે કાળા મરી લેવાના અને ખલ્લી અંદર વાટીને તમારે એનો પાવડર બનાવી દેવાનો। ત્યારબાદ તમારે બીજા નંબર પર જે છે એ વસ્તુનું નામ છે મિત્રો દેશી લાલ ગોળ। તમારે નાનો એવો ટુકડો તમારે 1/2 ઇંચ જેટલો દેશી લાલ ગોળની તમારે જરૂર પડશે। માત્ર 2 જ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે 2 જ વસ્તુની જરૂર પડશે અને ત્રીજું નંબર પર આવે છે મિત્રો એ છે પાણી। તો સૌ પ્રથમ તમારે એક નાની તપેલી અથવા નાનો વાટકો તમારે લેવાનો સ્ટીલનો, તેની અંદર તમારે લગભગ 1 ગ્લાસ જેટલું તમારે પાણી તમારે એડ કરી દેવાનું છે। 1 ગ્લાસ જેટલું તમારે પાણી તમારે આની અંદર એડ કરી દેવાનું, ગેસ સ્ટોવ પર તમારે ચડાવી દેવાનું। ત્યારબાદ તમારે ગેસની ફ્લેમ તમારે એકદમ ધીમી રાખવાની છે। હવે તેની અંદર મિત્રો તમારે જે મેં તમને વિડીયોની આગળ કીધું કે કાળા મરીનો જે પાવડર છે 2 થી 3 નંગનો એ તમારા પાણીની અંદર એડ કરવાનો છે અને 1/2 થી 1 ઇંચ મેં તમને કીધું દેશી લાલ ગોળ એ તમારે આની અંદર એડ કરી દેવાનો, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની, ગોળ જ્યાં સુધી ઓગળી ના જાય ત્યાં સુધી કોન્સ્ટન્ટ આ મિશ્રણને તમારે આ લિક્વિડને તમારે હલાવતા રહેવાનું। 1 થી 2 મિનિટ જેટલો સમય લાગશે, 2 મિનિટમાં તમારો જે ગોળ છે ઓગળી જશે અને એક તમારે એક લિક્વિડ તમારું રેડી થઈ જશે, આ તમારી થઈ ગઈ મિત્રો સિરપ રેડી। હવે ત્યારબાદ તમારે ગેસ તમારે બંધ કરી દેવાનો છે, ગેસ પર ત્યાં ઉતારી લેવાનું અને થોડું ઠંડુ થાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી તમારે શુદ્ધ દેશી ગાયનું ઘી આની અંદર તમારે એડ કરીને બરોબર તમારે મિક્સ કરી દેવાનું અને આ જે તમારું સિરપ મિત્રો રેડી થઈ ગઈ ગળાના દુખાવા માટે। ત્યારબાદ તમારે થોડું ગરમ હોય, એકદમ નવશેકું હોય એવું તમારે સિપ સિપ કરીને એટલે કે ઘૂંટડે ઘૂંટડે આ જે ગોળનું પાણી અને મેં તમને કીધું કાળા મરીનું અને જે ઘી નાખેલું એનું જે લિક્વિડ છે તમારે એનું તમારે સેવન તમારે કરવાનું છે। દિવસમાં એટલીસ્ટ 1 વખત તો તમારે કરવાનું અને જે લોકોને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું, ગળામાં દુખાવો વધારે થતો હોય તો તમારે સવારે અને સાંજે દિવસમાં 2 વખત આનું તમારે સેવન કરવાનું। 2 વખતના સેવન માત્રથી તમારા ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હશે એ પણ દૂર થઈ જશે અને સાથે સાથે મિત્રો ગળામાં જે લોકોને અતિશય દુખાવો થતો હોય અને એના માટે જો ટેબ્લેટ લેવી પડતી હોય તો તમારે ટેબ્લેટ પણ નહીં લેવી પડે અને આ જે ડ્રિંકનું તમે સેવન કરશો તો ગળાનો દુખાવો માત્ર 1 થી 2 દિવસમાં તમને ગાયબ થઈ જશે। તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે। નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી। સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે।